જામનગરમાં હાપા માર્કેટ યાર્ડ પાસે બ્રિજ નિર્માણ કરવામાં આવી રહ્યો છે. ઇન્ચાર્જ ડેપ્યુટી કમિશનર ભાવેશભાઈ જાનીએ આજે સાઇટ વિઝિટ કરી નિર્માણ કાર્યની સમીક્ષા કરી હતી. તેમણે ગુણવત્તા જાળવણી તથા તાકીદે કાર્ય પૂર્ણ કરવા અંગે કોન્ટ્રાક્ટરને તાકીદ કરી હતી. દ્વારકામાં ત્રણબત્તી ચોક પાસે આવેલ એક મોબાઈલની દુકાનમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. ફાયર બ્રિગેડ દ્વારા તાકીદે આગ બુઝાવતા મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. જામનગર શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પાનની દુકાનોમાં નશીલા પીણાનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાની રાવને પગલે જામનગર એલસીબીએ વિવિધ પાનની દુકાનોમાં ચેકિંગ કર્યું હતું. જામનગરના ખોડિયાર કોલોની તથા દિગ્જામ સર્કલ પાસેની પાનની દુકાન તથા દરેડમાં એક પાનની દુકાનમાંથી નશાકારક પીણાની રૂપિયા 1,40,000થી વધુ કિંમતની 948 બોટલ કબજે કરી દુકાનદારો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે. જામનગરમાં ખારવા ચકલા વિસ્તારમાં રાઠોડ પરિવારના જર્જરિત મકાનનો અમુક હિસ્સો રાત્રે તૂટી પડ્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ કે કોઈને ઈજા થઈ ન હતી. સવારે એસ્ટેટ શાખા દ્વારા જર્જરિત મકાનનો જોખમી હિસ્સો તોડી પાડવામાં આવ્યો હતો. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.